નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર. તો મિત્રો, આ વિડિયો ની અંદર આપણે સરસ્વતી સાધના યોજના એટલે કે વિદ્યાર્થીનીઓ માટે સાયકલ યોજના વિશે વાત કરીશું. તો મિત્રો, સરસ્વતી સાધના યોજનાનો લાભ કોને મળે છે? તો ધોરણ 9 માધ્યમિક શાળાઓમાં ભણવા જતી અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓ જેઓની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1,20,000 સુધી અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000 સુધીની હોય છે તેવી વિદ્યાર્થીનીઓને આ સરસ્વતી સાધના યોજનાનો લાભ મળે છે. હવે આ સરસ્વતી સાધના યોજનાનો કેટલો લાભ મળે છે? તો મિત્રો, ધોરણ 9 થી સાયકલ સ્વરૂપે એમને સહાય આપવામાં આવે છે. તો મિત્રો, સરસ્વતી સાધનાનો લાભ ક્યાંથી મળે છે? તો કે આચાર્ય દ્વારા, તાલુકા વિકાસ કચેરી, તાલુકા પંચાયત દ્વારા તથા જિલ્લા સમાજ કલ્યાણ કચેરી, જિલ્લા પંચાયત દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. હવે મિત્રો, સરસ્વતી સાધના યોજના માટે કયા કયા પુરાવાઓ જોઈએ? તો એક, શાળામાં ભણતા હોય તેનો પુરાવો, બીજો, જાતિનો દાખલો અને ત્રીજો, આવકનો દાખલો. આ ત્રણેય પુરાવાની જરૂર પડે છે. તો મિત્રો, આ હતી સરસ્વતી સાધના યોજના એટલે કે વિદ્યાર્થીનીઓ માટે સાયકલ યોજના. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.